મનુષ્યને હંમેશા કંઈક ને કંઈક ગુમાવવાનો ડર રહેતો હોય છે, તો સાથે જ્યારે તેની પ્રગતિ થતી હોય ત્યારે દુશ્મનોનો ડર રહેતો હોય છે. પરંતુ આજે આપણે જાણીશું મહાદેવના ઉગ્ર સ્વરૂપ ગણાતા ભૈરવ દાદાના કેટલાક ચમત્કારિક ઉપાય કે જેનાથી આપને દરેક ભયમાંથી મળશે મુક્તિ. અતિતિક્ષ્ણ મહાકાય કલ્પાંતે દહનોભવ ભૈરવાય નમસ્તુભ્યમ અનુગ્રામ દાતુમ અર્હસિ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ભૈરવ દાદાનો ઉપાય તમને કહું છું. ભૈરવ દાદાના 22 નામ, જે 22 નામ બહુ ચમત્કારી છે, તો ભૈરવ દાદાના આ 22 નામ ક્યારે બોલવા, કેવી રીતે બોલવા, કેવા થશે લાભ, સંપૂર્ણ જાણકારી જાણીશું આજના કાર્યક્રમની અંદર. ભૈરવ, ભય, ભય હારિણી, ભયનો નાશ કરનાર, જે ભયને દૂર કરનાર છે એનું નામ જ ભૈરવ છે. દુઃખને દૂર કરનાર, ભયને નાશ કરનાર ભૈરવ દાદા છે. આપણે જાણીએ છીએ ઉજ્જૈનની અંદર ભગવાન મહાકાલની નગરી માં ભગવતી ત્યાં હર્ષિત ભવાની, અને સાથે સાથે એવું કહેવાય છે કે એ નગરીની રક્ષા કરનાર ભૈરવ, જેને ક્ષેત્રપાલ કહેવામાં આવે છે. ક્ષેત્રમ પાલયતિ ઇતિ ક્ષેત્રપાલ, ક્ષેત્ર એટલે જગ્યા, જે ભૂમિની રક્ષા કરે છે, જેને ભૈરવ દાદા કહેવામાં આવે છે, જે મહાકાલની નગરીમાં છે. અને દરેક જ્યાં જ્યાં ભગવાનના દેવીના મંદિર છે ને, ત્યાં મંદિરની બહાર ભૈરવ દાદા હોય છે. અને એ ભૈરવ એ દેવીના અંગરક્ષક ગણવામાં આવે છે, માતાજીની સુરક્ષા માટે હોય છે. ભૈરવ એવું કહેવાય છે ભગવાન શિવજીનું ઉગ્ર સ્વરૂપ જેને માનવામાં આવે છે. અને ભૈરવના ઘણા બધા અલગ અલગ નામ છે, અલગ અલગ એના ઉપાયો છે, એના નિયમો છે. પણ એક સરળ ઉપાયની જો વાત કરવામાં આવે તો ભગવાન ભૈરવ દાદાના જો આ 22 નામ તમે નિત્ય બોલશો તો એનાથી ઘણા લાભ થાય છે. પહેલું તો, જો તમારા ઘર ઉપર તમને એવું લાગે કે મારા ઘર ઉપર કોઈ આસુરી શક્તિ છે, અથવા મારા ઘર ઉપર કોઈ ખરાબ વસ્તુ થયેલી છે, ક્યાંક કુંડારામ પગ આવ્યો હોય, અથવા કોઈ તમને એવું લાગે કે મારા ઘરમાં કંઈ અનહોની થાય છે, અથવા સાથે સાથે જે ઘરમાં લોકોને ભયનું વાતાવરણ હોય, ડર લાગતો હોય, રાત્રે પણ સ્વપ્નમાં બહુ જ ડરાવના સપના આવતા હોય, જેમાં માણસને એવું કહેવાય છે કે 24 કલાકમાં રાત્રિના 8 કલાક એવા છે કે જે મનુષ્ય આરામ કરે ને તો બીજા દિવસે મનુષ્ય ફ્રેશ થઈને પોતાનું કામકાજ કરી શકે, પણ રાત્રિના સમયમાં પણ જો ખરાબ વિચારો કંઈક ના કંઈક ચાલુ રહે તો માણસનું દિમાગ રાત્રે અને દિવસે ચાલુ રહે છે, અને માણસ દિમાગથી ડિસ્ટર્બ થાય છે અને આગળ જતાં માનસિક રોગના શિકાર બને છે. તો રાત્રે મન શાંત થાય, પણ ઘણા લોકોને રાત્રે પણ આવા ડરાવણા સપના આવતા હોય છે. સાથે સાથે કોઈને ગ્રહ પીડા બહુ વધારે નડતર હોય તો આ બધી જ વસ્તુઓમાંથી મુક્તિ માટે આ 22 નામ જો ભગવાન ભૈરવ દાદાના બોલવાથી, ફક્ત ખાલી દીવો કરીને ભગવાનની સામે બોલવાથી એના લાભ થાય છે. મિત્રો, સાથે સાથે ભૈરવ દાદાનું વાહન જે છે ને, એને શ્વાન કહેવામાં આવે છે. ભૈરવ દાદાની આરતીમાં લખ્યું છે, શ્વાન તમારું વાહન બટુક રૂપ ધરતા. શ્વાન તમારું વાહન, ભગવાન ભૈરવ દાદાનું વાહન શ્વાન છે. શ્વાન જેને આપણે કહીએ છીએ કૂતરું. જો 14 ના દિવસે કૂતરાને ખવડાવવામાં આવે, એને ભોજન કરાવવામાં આવે, તો એનાથી પણ 14 એટલે ચતુર્દશી, 14 ના દિવસે શ્વાનને ખવડાવવાથી પણ ભૈરવ દાદા પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, ભગવાન ભૈરવ દાદાના જે 22 નામ જે છે ચમત્કારી, એ 22 નામ હું તમને કહીશ. તો ભૈરવ દાદાના 22 નામ જે છે એ તમે લખી લેજો, કેમકે આ 22 નામ રોજ ખાલી સ્મરણ માત્ર ખાલી યાદ કરજો તો એનાથી પણ લાભ થતા હોય છે. જેમાં પ્રથમ નામ છે
ઓમ બટુકનાથાય નમઃ. બીજું નામ છે ઓમ સારભૂતાય નમઃ. ત્રીજું નામ છે ઓમ ત્રૈલોક્યનાથાય નમઃ. ચોથું નામ ઓમ નાથનાથાય નમઃ. ભૈરવ દાદાનું પાંચમું નામ ઓમ બટુકાય નમઃ. ઓમ કાલિકાનાથાય નમઃ. સાતમું નામ ઓમ કામદાય નમઃ. અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ લોકરક્ષાકાય નમઃ. લોકરક્ષાકાય નમઃ. અને ત્યાર પછી નવમું ભૈરવનાથનું નામ ઓમ ભૂતનાથાય નમઃ. ભૂતોના પણ નાથ છે. દસમું નામ ભગવાન ભૈરવદાદાનું ઓમ ગણશ્રેષ્ઠાય નમઃ. ત્યાર પછી અગિયારમું નામ ઓમ વીરવંદ્યાય નમઃ. દ્વાદશ કહેતા બારમું નામ ભૈરવજીનું ઓમ દયાનિધયે નમઃ. ત્રયોદશ કહેતા તેરમું નામ ઓમ કપાલિને નમઃ. ત્યાર પછી ભગવાન ભૈરવનાથનું ચતુર્દશ કહેતા ચૌદમું નામ ઓમ કુંડલિને નમઃ. પંદરમું નામ ઓમ ભીમાય નમઃ. સોળમું નામ ઓમ ભૈરવાય નમઃ. સત્તરમું નામ ઓમ ભીમવિક્રાય નમઃ. ભીમવિક્રાય નમઃ. ત્યાર પછી અઢારમું નામ ઓમ વ્યાલયજ્ઞોપવિતિને નમઃ. ઓમ વ્યાલયજ્ઞોપવિતિને નમઃ. ત્યાર પછી ઓગણીસમું નામ ભગવાન ભૈરવદાદાનું ઓમ કવચિને નમઃ. વીસમું નામ ઓમ શૂલિને નમઃ. એકવીસમું ઓમ સુરાય નમઃ. અને છેલ્લું બાવીસમું નામ ઓમ શિવ પ્રિયાય નમઃ. શિવજીને પ્રિય છે એવા ભૈરવનાથ. મિત્રો, દક્ષ પ્રજાપતિનો જ્યારે યજ્ઞ થયો હતો ને ત્યારે પણ જ્યારે માતા પોતે જ્યારે યજ્ઞમાં હોમાયા હતા અને શિવજીને જ્યારે ખબર પડી કે સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો છે ત્યારે શિવજીએ પોતાના ભૈરવને કહ્યું કે ભૈરવ યજ્ઞમાં જાઓ અને બધાનો વિધ્વંસ કરજો. જ્યારે શિવજીનો હુકમ થયો અને ત્યાં ભૈરવ પહોંચ્યા છે ને બધા દેવતાઓ ત્યાંથી ભાગ્યા છે. ભૈરવનો જોઈને દેવતાઓ ભાગ્યા છે. એટલી તાકાત ભૈરવમાં છે. અને ભૈરવ જે છે એ શિવજીની શક્તિ ગણવામાં આવે છે. શિવજીનું ઉગ્ર સ્વરૂપ ગણવામાં આવે છે. શિવજીનો ક્રોધ ગણવામાં આવે છે. અને શિવજીના આ 22 નામ એટલે કે ભૈરવના 22 નામ જે ઉપાય કરવાથી ચોક્કસ રક્ષા પ્રાપ્ત થાય છે. અને મન તમારું એ દ્રઢ બને છે. ભયમાંથી મુક્તિ મળે છે. ખરાબ આસુરી શક્તિ નેગેટિવ વસ્તુ દૂર થાય છે. અને એ ઘર ઉપર સદૈવ ભૈરવ સ્વયં રક્ષા કરે છે. તો મિત્રો, આજે સુંદર મજાનો ઉપાય, ઘરેલું ઉપાય, શાસ્ત્રક ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા આજે તમને કહ્યું છે. ને આવનાર કાર્યક્રમમાં પણ શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.